નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો આપ સર્વેનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ વી કે મેથ મસ્તીમાં વિદ્યાર્થી મિત્રો આ વિડિયોમાં આપણે વાત કરીશું સપ્ટેમ્બર માસની જે મિત્રો ધોરણ આઠ વિષય ગુજરાતીનો જે કમ કસોટી લેવાના છે તેનું સંપૂર્ણ પેપર સોલ્યુશન આ વિડીયોમાં આપણે કરીશું તો વિદ્યાર્થી મિત્રો વિડીયોને લાઈક કરી નાખો અને તમારા બધા મિત્રોને શેર કરો અને જો આપ અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા બધા જ મિત્રોને શેર કરવાનું ભૂલશો નહીં જેથી તેઓ પણ પોતાનું મૂલ્યાંકન જાતે કરી શકે વિદ્યાર્થી મિત્રો ખાસ સૂચના કે પ્રશ્નપત્રના જવાબ સૌ પ્રથમ પોતાની જાતે લખે અને પછી જ સોલ્યુશનનો વિડીયો જુઓ જેથી મૂલ્યાંકન સારી રીતે થઈ શકે મિત્રો અહીં આપણે ધોરણ આઠ વિષય ગુજરાતીનો મિત્રો સપ્ટેમ્બર માસનો જે કુલ ગુણ પચીસનું જે પેપર છે તેનું સંપૂર્ણ સોલ્યુશન કરીશું મિત્રો અહીં પ્રશ્ન એક આપ્યો છે કે ઝુમો પિસ્તી પાઠના આધારે ઝુમાના રહેઠાણનું વર્ણન કરો તો મિત્રો તેનો જવાબ આવશે અહીં તમે મિત્રો ડિસ્પ્લે ઉપર જોઈ શકતા હશો કે આણંદપુરના એક ખૂણામાં ત્રણ ઝૂંપડા હતા એ ખખડધજ આંબલીથી ઢંકાયેલા હતા ત્યાં ચારે તરફ ગટરની દુર્ગંધ આવતી અને ધૂળના ગોટા ઉડતા એની ખડકીને પતરા પાટિયા અને ગુણિયાના થીગડા માર્યા હતા ત્યારબાદ મિત્રો પ્રશ્ન બે કે પ્રશ્નોના જવાબ આપો એમાં મિત્રો પહેલું જ આપ્યું છે કે પરતમાન સમયમાં પૈસા પાછળની માનવી લગાવેલી દોટને કારણે માનવીને શું શું ગુમાવવું પડે છે તો વિદ્યાર્થી મિત્રો તેનો જવાબ તમે તમારી રીતે પણ આપી શકશો મિત્રો કે પૈસા પાછળ દોટ લગાવવાના કારણે મનુષ્યએ પોતાના કુટુંબિક સુખ અને સ્વાસ્થ્યને ખૂબ મોટું નુકસાન કર્યું છે કે પૈસા કમાવાની દોટમાં માણસ પોતાના પરિવારને પૂરતો સમય આપી શકતો નથી અને કુટુંબ વિખંડિત થયા છે તેમજ આહાર ગમે ત્યાં અને ગમે ત્યારે લેવાથી સ્વાસ્થ્ય પણ જોખમાય છે ત્યારબાદ મિત્રો બીજો આપ્યો છે કે કોવિડ નાઇન્ટીનની હાલની પરિસ્થિતિમાં પરમાત્મા પાસે એક જ વરદાન માગવાનું હોય તો તમે શું માગો અને શા માટે મિત્રો આનો જવાબ દો તમે તમારી રીતે સારી રીતે પણ લખી શકશો તો કે કોવિડ નાઇન્ટીનની મહામારીમાં પરિસ્થિતિમાં કે જ્યારે લોકો પોતાના સ્નેહીજનો અને મિત્રોના જીવ ગુમાવી રહ્યા છે ત્યારે ભગવાન પાસે એક જ વરદાન માંગવાનું મન થાય કે આ મહામારીમાંથી ભગવાન જલ્દી બહાર ગાઢે અને લોકો સામાન્ય જીવન જીવતા થાય ત્યારબાદ મિત્રો પ્રશ્ન ત્રણ કે આપેલ કાવ્ય પંક્તિનું ગઢમાં લેખન કરો મિત્રો એક કાવ્ય પંક્તિ આપી છે એનો આપણે ગજમાં લેખન કરવાનું છે તો પહેલું જ આપ્યું અચાનક બસ એક કે હે મા હું તને ઓળખો છું અચાનક તારા જે શબ્દ નીકળે છે તે છે ખારબાદ મિત્રો બીજું આપ્યું છે કે ના સળગી એક સગડી મારી વાત વિપતની ભારી મહાનલ એક જ દે ચિનગારી તો મિત્રો તેનો તમે જવાબ લખી શકશો કે એક મારી જીવન રૂપી સગડી સળગી નહીં મારા માટે બહુ જ દુઃખદાયક છે હે પરમાત્મા હું આપની પાસે મનરે ભોળા આપણા જુદા આંક તો મિત્રો આનો જવાબ આવશે કે કોણ કહે છે આપણે ગરીબ છીએ અને કોણે કહ્યું કે આપણે રાંક છીએ હે બહોળા મન જિંદગી વિશેની સૌની સમજ જુદી જુદી હોય છે એ તું કેમ ભૂલી જાય છે તો મિત્રો આમ તમે તમારી રીતે પણ લખી શકશો ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન ચાર કે માંગ્યા મુજબ લખો એમાં મિત્રો પહેલું જ આપ્યું છે કે નીચેના વાક્યમાં અલંકાર ઓળખી લખો કે આ ખેલાડી મહેન્દ્રસિંહ ધોની જેવો છે તો મિત્રો આમાંથી આપણે શું કરવાનું છે તો કે અલંકાર ઓળખવાનો છે તો કે આ ખેલાડી મહેન્દ્રસિંહ ધોની જેવો છે તો અહીં મિત્રો જેવો સમ સરખું આ બધું સમ આવશે તો કે ઉપમા અલંકાર તો આપણો જવાબ શું આવશે ઉપમા અલંકાર ત્યારબાદ મિત્રો બીજું આપ્યો છે કે માતા વિશે કોઈ પણ એક કહેવત લખો તો મિત્રો માતા વિશે તો ઘણી બધી કહેવત છે મા તે મા બીજા બધા વગડાના વા મા કહેતા મોઢું ભરાય આમ તમે મિત્રો જે તમે લખવું હોય એ લખી શકશો કે મા વિના સુનો સંસાર ગોળ વિના મોડો કંસાર માગ્યા વિના માએ ન પીરશે ત્યારબાદ મિત્રો પ્રશ્ન ચોથાનો ત્રીજો આપ્યો છે કે નીચેના રૂઢિપ્રયોગનો અર્થ આપી વાક્યમાં પ્રયોગ કરો તો કે તડકા છાયડા જોવા તો મિત્રો શું આવશે તો કે સુખ દુઃખ જોવા એનો અર્થ થશે અને વાક્યમાં પ્રયોગ કરવો હોય તો મિત્રો વાક્ય તરીકે લખી અને તમે લખી શકો વાક્ય લખી નામ તો કે મગનલાલે જીવનમાં ઘણા તડકા છાયડા જોયા મગનલાલે જીવનમાં ઘણા બધા તડકા છાયા જોયા ત્યારબાદ મિત્રો પ્રશ્ન ચાર આપ્યો છે કે નીચેના શબ્દોને એક પ્રત્યે લગાવી નવા શબ્દ બનાવો મિત્રો શું છે એક તો તો કે મર્મ શું થશે તાર્કિક શું થશે મિત્રો તાર્કિક તો આ મિત્રો તમે આ રીતે એક પ્રત્યે લગાવી શકશો ત્યાર પછી મિત્રો આપેલ શબ્દના ધવની છૂટા પાડી લખો મહેનત મ તો આ મિત્રો મહેનત તમે લખી શકશો ત્યારબાદ મિત્રો પ્રશ્ન પાંચ આપ્યો છે કે ગઈકાલે તમે આખો દિવસ શું કર્યું તેની વિગતો દસ બાર વાક્યમાં લખો તો આ વિદ્યાર્થી મિત્રો તમે તમારી રીતે પણ લખી શકો કે તમે ડિસ્પ્લે ઉપર તેનો જવાબ તમા લખો હોય તો આ રીતે પણ લખી શકશો અને જો વિદ્યાર્થી મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો મિત્રો વિડીયોને લાઇક કરી નાખો અને તમારા બધા જ મિત્ર વર્તુળમાં આ વિડીયોને શેર કરી નાખો અને ચેનલ વિશે દરેકને જણાવો આભાર